રાજ્યમાં પેટા ચૂંટણી અનેક આવી, પણ જસદનની પેટા ચૂંટણીમાં એવો તો શું હતું કે જે બની ગઈ પ્રતિષ્ઠાનો જંગ. કોંગ્રેસ જીતે તો સરકાર બની નથી જવાની, કે ભાજપ હારે તો સરકાર ગબડી નથી પડવાની. તો પછી આ જંગ જીતમાં કેમ બંને પક્ષો થયા છે મરણિયા? એક સામાન્ય પેટા ચૂંટણી જે બની ગઈ શાખનો સવાલ. ઉમેદવારોની પસંદગીથી લઈને મતદાન સુધી રસપ્રદ વળાંક, પછી બન્યો ગુરુ સામે ચેલાનો જંગ. વાયરલ ઓડિયો વિડિયો ક્લિપ પર વાર પલટવાર. દિવાલો પર લાગ્યા વિવાદના પોસ્ટર, સાંભળવા મળ્યા વિવાદાસ્પદ નિવેદન. આ સરકારે અત્યારે લોલીપોપ આપ્યો હોય. પ્રચારમાં જોવા મળ્યા અલગ અલગ રંગ, સ્થાનિક મુદ્દા ભૂલાયા, રાજ્ય અને રાષ્ટ્રીય મુદ્દા છવાયા. વફાદાર વિરુદ્ધ વિશ્વાસઘાતીના જંગના પોકારાયા સૂત્રો. રાજ્યના અને રાષ્ટ્રીય દિગ્ગજોએ કર્યો પ્રચાર. જસદણનો જંગ મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે રાહ જોવાઈ રહી છે જનાદેશની. બાવળિયાનું બળ ચાલશે કે અવસર નાક્યાને જનતા આપશે અવસર. કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા અને તેમણે જ્યારથી જસદણ પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી સૌની નજર જસદણની પેટા ચૂંટણી પર હતી. ભાજપમાં કેબિનેટ મંત્રી તરીકે ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળિયાની શાખ જસદણમાં દાવ પર લાગી છે. લાંબા સમય પછી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કહી અભૂતપૂર્વ બની રહેવાનું છે. કુંવરજી બાવળિયાની આ પેટા ચૂંટણીમાં થઈ રહી છે ખરી કસોટી. જસદણ વિધાનસભા ચૂંટણીમાં કુંવરજીનો કાયમ રહ્યો છે દબદબો. પોતાના શાંત સ્વભાવ અને ધીરજના કારણે કુંવરજી લોકપ્રિય છે, પણ આ વખતે પોતાની ખરી લોકપ્રિયતા સાબિત કરવાનો છે પડકાર. પક્ષ બદલ્યા પછી મતદારો તેમને કેટલા સ્વીકારે છે તેની પરીક્ષા આ પેટા ચૂંટણીના પરિણામોમાં ખબર પડશે. કુંવરજી બાવળિયાનું નામ ભાજપ તરફથી જસદણ પેટા ચૂંટણીના જંગ માટે જાહેર થયું, પણ તેમને ટક્કર આપે તેવા કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવો તેને લઈને કોંગ્રેસમાં જોવા મળી અવઢવ. કોંગ્રેસને ટોણા મારવામાં આવી રહ્યા હતા કે કોંગ્રેસ કેમ ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. કુંવરજી બાવળિયાએ તો પહેલાથી જ પોતાની જીતનો વ્યક્ત કરી લીધો હતો નિર્ધાર. આ વખતે લોકોમાં જે મતદાનનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે એ કંઈક ઓર જોવા મળે છે. મેં પણ મારો મતનો અધિકાર અહીંયા મતદાન મથક ઉપર આવીને મેં મારો મત આપ્યો છે અને લાંબા સમય પછી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કહી અભૂતપૂર્વ બની રહેવાનું છે. કોંગ્રેસ તરફથી અવસરભાઈ નાકિયા, ભોળાભાઈ ગોહિલ, લલિત વસોયા અને સોમાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ લીધું હતું. જો કે કોંગ્રેસે સત્તાવાર ઉમેદવારની જાહેરાત નહોતી કરી. આખરે અવસર નાકિયાના નામ પર અંતિમ મહોર મારવામાં આવી. અવસર નાક્યાની પસંદગી સાથે જ આ જંગ બની ગયો ગુરુ સામે ચેલાનો જંગ. તે જ અવસર નાક્યા જેમને કુંવરજી બાવળિયાએ આંગળી પકડીને રાજકારણ શીખવ્યું. બાવળિયા માટે 25 વર્ષો સુધી પ્રચાર કરી તેમને જીતાડ્યા.
અફસર નાખ્યાના નામ સાથે જ જસદણની ચૂંટણીનો જંગ બની ગયો રસપ્રદ. વફાદાર સામે વિશ્વાસઘાતના પોકારાવા લાગ્યા સૂત્રો. એક સામાન્ય કાર્યકર સામે કેબિનેટ મંત્રીના જંગ તરીકે જસદણના જંગને જોવામાં આવ્યો. તો આ જસદણના જંગની હજુ શરૂઆત હતી. હજુ તેમાં નવા નવા રંગ અને વિવાદ ઉમેરાવાના બાકી હતા. સામ, દામ, દંડ અને ભેદ. હજુ પેટા ચૂંટણીના આ જંગમાં તેની એન્ટ્રી બાકી હતી. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જસદણના જંગમાં બંને પક્ષોએ લગાવી દીધી પોતાની તમામ તાકાત. મતદાનના દિવસ સુધી થયા વાર પલટવાર અને કોઈ પણ પક્ષે કચાસ ન રાખી. ત્યારે થઈ રહ્યો છે સવાલ, કેમ આ હદ સુધી જસદણમાં જામ્યો છે જંગ? રાજુ કોનો છોકરો? ખબર ન હોય પછી જડશે નહી ક્યાંય, કઈ કઈ ભેગું નહી થાય. ના ના, આવું ન થાય. હમણે હું બે લખી રાખું છું. હમણે આ તારો નંબર યાદ રાખું છું, તારું નામ યાદ રાખું છું, રાજુ નું નામ યાદ રાખું છું, લખી રાખું છું. આ ઓડિયો ક્લિપ મતદાનના દિવસે વાયરલ થઈ. કુંવરજી બાવળિયાની આ કથિત ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના કાર્યકરોને બાવળિયા ધમકાવતા હોવાનો આક્ષેપ. જસદણના જંગમાં આ પહેલી ઓડિયો ક્લિપ નથી જેણે મચાવી દીધી હોય હલચલ. જસદણની પ્રજા ગમે તેટલી ધમકીઓ મળે, ગમે તેટલો લાલચ કે ડરાવવાનો પ્રયત્ન થાય, પ્રશાસનનો દુરુપયોગ થાય, પણ અમે વિનંતી કરીએ છીએ કે લોકશાહીની રક્ષા માટે, પક્ષ અને પ્રજા સાથે ગદ્દારી કરનાર લોકોને સબક શીખવાડવા માટે અને દાદાગીરી, અભિમાન અને અહંકારી જે ઉમેદવાર ભાજપના છે એમની સામે લોકશાહીનું શસ્ત્ર મતનો ઉપયોગ કરો અને આ દાદાગીરીનો જવાબ આજે મતદાનથી આપો એવી જસદણની જનતાને વિનંતી કરીએ છીએ. લલિત કગથરાનો અને મધુકાન તાઢાણીની પણ સામે આવી હતી ઓડિયો ક્લિપ, જેમાં લલિત કગથરા મધુકાન તાઢાણીને સભા થવા દેવા માટે સમજાવી રહ્યા હતા. સભા માટે પૈસા આપવાનો પણ ઓડિયો વાયરલ થયો હતો. જસદણના જંગમાં આ ઓડિયો ક્લિપને લઈને થયા વાર પર પલટવાર. અને ખબર ન હોય પછી જડશે નહીં ક્યાંય, કઈ કઈ ભેગું નહીં થાય. ના ના, આવું ન થાય. ઓડિયો ક્લિપની આ લડાઈ પરથી જ તમને અંદાજ આવી ગયો હશે કે આ જંગ કેમ બની ગયો છે અસ્તિત્વનો જંગ. કઈ કક્ષાએ આ પેટા ચૂંટણીની લડાઈ પહોંચી ગઈ છે? પેટા ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભાજપના ઉમેદવાર શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જસદણના કોળી સમાજના ગરીબ મતદારોને ધમકાવવાનો, ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અભદ્ર ભાષામાં, સાંભળી પણ ના શકાય એવી ભાષામાં મતદારને ડરાવી અને પોતાની તરફેણ કરવા માટેનું દબાણ થઈ રહ્યું છે, ધમકીઓ આપવામાં આવી રહી છે અને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ, આ લોકશાહીની રક્ષા માટેની ચૂંટણી છે. સામ, દામ, દંડ, ભેદથી બંને પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત જોવા મળ્યા. રાજકીય પક્ષોએ તમામ હથિયારો અજમાવ્યા. મતદારોને રીઝવવા માટે છેક છેલ્લી કક્ષાએ જતા પણ બંને પક્ષો અચકાયા નહીં. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જસદણ પેટા ચૂંટણીના જંગમાં એવા પ્રકારની રાજનીતિ થઈ જે અત્યાર સુધી ગુજરાતમાં ન જોવા મળી. જીત માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવે તે સ્વાભાવિક છે, પરંતુ તે માટે ગમે તે સ્તરે જવા તૈયાર થઈ જાય તે ખતરનાક છે. પર લખાણ, કુંવરજી હારે છે,
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગઈ પણ ત્યાં આ પ્રકારના લખાણ નહોતા જોવા મળ્યા. પણ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતને ન જોઈ હોય તેવા પ્રકારની રાજનીતિ જોવા મળી. પોસ્ટર યુદ્ધ તો પહેલા પણ થતા જોયા, પણ આ પ્રકારે સીધો વાર જસદણ જ નહીં ગુજરાતની જનતા માટે પણ નવી વાત હતી. આ કેમ પ્રતિષ્ઠાની ચૂંટણી કહેવામાં આવી રહી હતી તેનો અંદાજ આ પ્રચાર યુદ્ધને જોઈને જ આવી જાય. ગુજરાતમાં અત્યાર સુધી અનેક પેટા ચૂંટણી યોજાઈ, એવી પણ પેટા ચૂંટણી યોજાઈ જેમાં મુખ્યમંત્રી ખુદ પેટા ચૂંટણી લડી રહ્યા હોય, પણ તેમાં પણ આ પ્રકારનું નથી જોવા મળ્યું શક્તિ પ્રદર્શન. જસદણમાં બંને પક્ષો તરફથી ઉમેદવારોના પ્રચાર માટે જોવા મળ્યા દિગ્ગજો. રાજ્યના નેતાઓની સાથે રાષ્ટ્રીય નેતાઓની જોવા મળી જમાવટ. કુંવરજી બાવળિયાએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે જે રીતે કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ મંત્રીમંડળ જોડાયું હતું, અવસર નાકિયાએ પણ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે રાજ્યના અને રાષ્ટ્રીય નેતાઓ જોવા મળ્યા હતા. मुझे मांगना नहीं आता, तू मुझे अपना बना ले. और कौन कहता है वो परमात्मा किसी मंदिर में है, किसी मस्जिद में है या किसी गुरुद्वारे में है. जैसे तिलों में तेल छुपा है, सागर में लहरें छुपी हैं, फूलों में खुशबू छुपी है, गन्ने में गुड़ छुपा है, दूध में मक्खन छुपा है, वैसे ही वो परमात्मा हरि नारायण अल्लाह वाहेगुरु बनके तुम्हारे दिलों में छुपा है, तुम्हारे भीतर छुपा है. ત્રણ રાજ્યોમાં ગુજરાતની જીતથી કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના રાજ્યના નેતાઓમાં નવું જોશ ભરી દીધું. ખેડૂતોને દેવા માફીનો મુદ્દો કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો, પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેવા માફીનું વચન ન અપાવી શક્યું જીત. કોંગ્રેસે જે હથિયારથી ત્રણ રાજ્યોમાં જીત મેળવી તે હથિયાર જસદણની પેટા ચૂંટણી પહેલા ભાજપે અપનાવ્યું. જસદણની પેટા ચૂંટણી સમયે ખેડૂતોને વીજ બિલ માફીની જાહેરાત કરવામાં આવી. રાજકોટને એમ્સ બાકી છે તેવો પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો, એટલે જસદણની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે કોઈ કચાશ બાકી ન રાખવામાં આવી. જસદણ પેટા ચૂંટણીમાં રાજનીતિનો અલગ રંગ જોવા મળ્યો, જ્યાં કોઈ પણ રીત રસમોથી જીત જ એકમાત્ર લક્ષ્ય જોવા મળ્યું, જે મેળવવા માટે તમામ હથિયાર અજમાવવામાં આવ્યા. ત્યારે 23 તારીખે હવે ખબર પડશે કોના હથિયાર રહ્યા અસરદાર. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે, પરંતુ ભારતીય જનતા માટે આ રાષ્ટ્રીય સ્તરે શાખનો પ્રશ્ન બની ચૂકી છે. જો કુંવરજીભાઈ બાવળિયા આ ચૂંટણી હારે તો તેમની રાજકીય કારકિર્દીને અસર કરે, પરંતુ ગુજરાત અને ભાજપ માટે અનેક સ્તરે આ બાબત નુકસાન કરી શકે તેમ છે. ભાજપ સરકારે મંત્રી પદની લાલચ આપતા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ભાજપનો ભગવો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને ભાજપ ગેલમાં આવી ગઈ હતી. પણ જ્યારે ચૂંટણી જાહેર થતા ભાજપની કેટલાક સમીકરણો ઉલટા સાબિત થવાની શક્યતા જણાતા જસદણમાં નેતાઓની ફોજને ઉતારી દીધી હતી, ત્યારે કોંગ્રેસે પણ તમામ તાકાત લગાવી દીધી હતી. અને જો કુંવરજી બાવળિયા આ ચૂંટણીમાં હારી જાય તો ભાજપની પ્રદેશ નેતાગીરીને મોટા પરિણામો સહન કરવાનો વારો આવે તેમ છે. કોંગ્રેસમાં ભંગાણ કરવા ભાજપે દાવ ખેલ્યો હતો. બાવળિયાને મંત્રી પદ ઓફર કરીને કોંગ્રેસને ઝટકો આપ્યો. તેવામાં બાવળિયા હવે જો હારે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત થઈ શકે તેમ છે. જસદણની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ જોમ ભરી શકે તેમ છે. ત્રણ રાજ્યોની જીત બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ વધુ જોમ જુસ્સાથી ભાજપનો મુકાબલો કરવા લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતરી શકે. કુંવરજીભાઈએ કોંગ્રેસ છોડી એનું કારણ, કુંવરજીભાઈએ એ દિવસોમાં જે કરેલા સ્ટેટમેન્ટો કે નેતાગીરીનો અભાવ છે, કોઈ વિઝનરી નેતાગીરી પાર્ટીમાં રહી નથી, પાર્ટી વેરવિખેર છે અને ભવિષ્ય નથી પાર્ટીનું. અમે તો કોઈ દી કીધું નહોતું કુંવરજીભાઈ અમારા સંપર્કમાં છે. એનું કારણ શું છે કે ખરેખર સંપર્કમાં હતા એટલે બોલાય નહીં જાહેરમાં કે ભાઈ કુંવરજીભાઈ અમારા સંપર્કમાં છે. હજી અમે બોલતા પણ નથી કાંઈ. સવાલ કોંગ્રેસ આ બોલે છે એ જ દેખાડે છે, એનું નિવેદન સાવ જૂઠું ને બાલિશ છે. પેટા ચૂંટણીના પરિણામ ભાજપ તરફી ન આવે તો ભાજપને નવેસરથી વિચારવાની જરૂર પડે.
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે નવેસરથી રણનીતિ બનાવવી પડે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપને જોરદાર ટક્કર આપી હતી, ત્યારે ભાજપ માટે જસદણની પેટા ચૂંટણી થકી ફરી પોતે ગુમાવેલી જમીન પાછી મેળવવાની તક છે. હવે જસદણની ચૂંટણીમાં પણ ધાર્યા પરિણામ ન મળે તો ભાજપનો વધુ એક દાવ ઉલટો થઈ શકે તેમ છે. જ્યારે મને યાદ છે કે આ તો અંદરની વાત બહાર કહું છું, હા કેવી જ પડે, 2009 લોકસભાની ચૂંટણીની વાત આવી, હાજી, અને જાહેરાત કરવામાં કુંવરજીભાઈનું નામ થોડું મોડું થતું ગયું એટલે બેબાકડા થઈ ગયા, અને બેબાકડા થઈને એમ કહેવા લાગ્યા કે હું તો BSPમાં જતો રહીશ. મેં કીધું કુંવરજીભાઈ શાંતિ રાખો, જે પક્ષમાં આપણે છીએ અને આપણું કોંગ્રેસ આપણું ઘર છે અને આપણને આટલું બધું આપેલું છે. ત્રણ રાજ્યોમાં હાર બાદ ભાજપ આ ચૂંટણીમાં પણ હારે તો રાષ્ટ્રીય સ્તરે પણ આ ચૂંટણીના પરિણામોની નોંધ લેવાય, માટે જ બંને પક્ષોએ આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ હથકંડા અપનાવ્યા. હવે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે જસદણમાં જનતાએ કોને જનાદેશ આપ્યો, આ પરિણામો કોના માટે આંચકારૂપ બને છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.